આજમગઢના રોનાપાર ખાતે સમૂહ લગ્ન ધામધૂમપૂર્વક ઉજવાયા હતા અને આ વર્ષે પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક સમાજના નવ દંપતીઓ દ્વારા સમૂહ લગ્નમાં એક તાંતણે હતા અને 501 સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા. આઝમગઢના રોનાપાર ખાતે સમૂહ લગ્નનું ધામધૂમપૂર્વક ઉજવાયા હતા. આ વર્ષે પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક સમાજના નવ દંપતીઓ આ સમૂહ લગ્નમાં એક તાંતણે આવ્યા હતા. 501 સમૂહ લગ્ન કરાવાયા હતા. NKT ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સહયોગ પ્રાપ્ત થયો હતો. નાનજીભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન દહેજ રહિત છે. સમાજમાં કુરિવાજો હવે દૂર કરવા પડશે. સમાજ એક તાંતણે બંધાય તે જરૂરી છે. આ તકે ગામ ગામથી લોકો આવ્યા હતા. જય ભગવાન. બનારસની બાજુમાં આઝમગઢમાં 501 લગ્ન સામૂહિક દર વર્ષે વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેટ સ્કૂલમાં ગ્રાઉન્ડની અંદર થતા હોય છે અને તેનું આયોજન ત્યાં લોકલમાં સામાજિક કાર્યકર રામશકલ પટેલ તેમજ અન્ય ભાઈઓ ગોઠવતા હોય છે અને તેમાં વર્ષોથી અચૂક હાજરી અમારો NKD થાણાવાળા છે, ચેરિટેબલ ટ્રસ્ટી એમને મદદ બી સહયોગ બી આપતા હોય છે અને સાથે સાથે ત્યાં હું હાજરી પણ આપતો હોઉં છું. કારણ કે ત્યાં વિભાગમાં બહુ જ આજની પરિસ્થિતિ આજ પણ ત્યાં નાના લોકોની બહુ પરિસ્થિતિ નાજુક છે અને એમાં આ સેંકડો લગ્ન દર વર્ષે ગોઠવાઈ જતા હોય છે. એમાં હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન દરેક કોમના સમાજના લોકો હોય છે અને અમે તો આખા ભારતમાં સામાજિક લગ્ન સામૂહિક લગ્ન થતા હોય તો અમે સહયોગ આપતા જ હોઈએ છીએ. અમારું NKT ચાનાવાળા ત્રેસ જાત ભાત કાંઈ જોતું નથી એટલે ત્યાં પણ હાજરી આપી હતી. ત્યાંના કલેક્ટર પછી ત્યાંના સરકારી ડિપાર્ટમેન્ટના માણસો સામાજિક લોકો જે તન મન ધનથી સહયોગ આપે છે એ બધા આ સંસ્થાના પ્રમુખ અતિથિ વર્ષોથી હું છું પણ ત્યાં લોકલમાં સુધીરભાઈ કરીને છે, સુધીરભાઈ છે, સાથે એમના ચંદ્રશેખરભાઈ તેમજ એમના દરેક કાર્યકરોને ધન્યવાદ આપ્યા હતા અને વરવધુને એક જ કહ્યું હતું કે તમે જે પૈસાની બચત થઈ છે તે પૈસા ભવિષ્યમાં બચાવી અને એ પૈસાનો શિક્ષણ માટે સદુપયોગ કરો જેથી આપણો સમાજ સધ્ધર બને. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.